કરંટ ટોપિકમાં આપનું સ્વાગત કરું છું અને આ ચર્ચાને આગળ વધારતા મહત્વની બાબત અહીંયા રુઝાનજી શરૂઆત કરીએ કે રાજ્ય સરકારની 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની જે જાહેરાત કરવામાં આવી છે આપની પ્રતિક્રિયા શું છે? સૌથી પહેલા તો આઈ લુક એટ ઇટ પોઝિટિવલી, કારણ કે યુ નો જેમ અત્યારે નાઇટ લાઈફ કર્યું તો મેં ડેફિનેશન જોઈ લીધું ઓનલાઈન નાઇટ લાઈફ, એટલે યુ નો ઇટ્સ નોટ જસ્ટ કે પેલું બારમાં જાઓ અને ડાન્સ કરો, ઇટ ઇઝ ઓલ્સો અધર સોશિયલ એક્ટિવિટીઝ ને એન્ટરટેનમેન્ટ, જાણે કે રાતના શું કહેવાય શોઝ હોય, ડ્રામેટ શોઝ હોય, પેલા શું કહેવાય અલગ અલગ પિક્ચરના શોઝ હોય જે નોર્મલી 12 વાગે શોઝ બંધ થઈ જાય છે, તો હવે લેટ સુધી 3 વાગે બી, એટલે 12 વાગ્યાનોથી 2-3નો શો બી મળી શકે, ઇટ સમથિંગ લાઈક દેટ. બીજી વાત આપણે જે અમદાવાદમાં સ્પેસિફિકલી જોઈ છે કે ભાઈ લોકો રાતે રિવરફ્રન્ટ પર જઈને બેસે છે, અને ઘણા હું પેલા આ સાઈડે પેલા નરોડા નારોલ સાઈડના વિસ્તારમાં તો હું જોઉં છું નિકોલ સાઈડે કે રાતે 11-11 વાગે બી ઘણી દુકાનો ખુલી મેં જોઈ છે. એટલે કમિંગ બેક વોટ આઈમ ટ્રાઈંગ ટુ સે કે અત્યારે આ જે માહોલ છે એનાથી શું ધેટ ઇઝ અગેન અ બેનિફિટ ઓલ્સો, જે વચ્ચે આઈ થિંક આપણા પોલીસ કમિશનર શ્રી કે કોઈકે એ બી કહ્યું હતું જાહેરનામું જેવું કરવાની કોશિશ કરી હતી, પછી બધા બૂમ પાડી હતી કે ભાઈ રાતે ખુલ્લી રાખવા દો દુકાનોને, તાકી શું કે જે પેલા અસામાજિક તત્વ હોય યા જે લોકો બધું પેલું બગલરી ચોરી કરવાની હોય યા જે યુ નો કદાચ રાતે કદાચ છોકરી એકલી જતી હોય ને કોઈ ના હોય તો લોકો છેડે 2-3 જણ, પણ અગર આટલું બધું નાઇટ લાઈફ હોય એટલે લોકો હોય એમાં શું કહેવાય રસ્તા પર, તો એ આ બધી ચીજો ઓછી થઈ શકે છે, પોસિબિલિટી છે, લેટ અસ સી હાઉ ધસ ધીસ ઇવોલ્વ ઇન્ટુ. એટલે એક આ એનો પોઝિટિવ વ્યૂ છે. બીજો વ્યૂ તમને કહું કે જે આપણે નોર્મલી ખાણીપીની યા એન્ટરટેનમેન્ટ વાળું ચાલે, પણ હવે તમે કહો કે રાતે તમે 2 વાગે કપડાનું શોપિંગ સિંગાપુરમાં લોકો દિવસે પેલું ટુરિઝમ કરે અહીં ફરે ત્યાં ફરે, રાતે અમે કારણ કે અમે ઘણી વાર કહ્યું છે રાતે ત્યાં શોપિંગ કરે, ઓબ્વિયસલી કે એવી બધી ભીડ નહીં હોય પણ ત્યાં શોપિંગ આરામથી થાય અને વ્યવસ્થિત થાય, એટલે યુ નો આ રીતે તમે ટુરિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોશો તો હા ઘણી વાર જાણે કે મોટી મોટી સાડીઓની દુકાનો પહેલાં લગ્નનું શોપિંગ કરવા હોય તો 3-3, 4-4, 6-6 કલાક લાગતો હોય તો શું દિવસે બીજો કામ થાય, રાતે જઈને શોપિંગ આરામથી સાડીની દુકાનમાં યા જ્વેલરીની દુકાનમાં થાય, એટલે આઈ ઓલ્સો સી ઇટ દેટ વે. હવે લેટ અસ સી ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે આપણે હજી બાકી તો ડિસ્કસ કરશું, પણ હવે આમાં શું કહેવાય કમાણી યા ફાઇનાન્શિયલ જેને કહીએ કે એ સામેવાળાને દુકાનવાળાને એમનાથી કેટલો લાભ થાય છે, એ વિચારે કે હું આટલું બધું મારું એસી ચલાવું છું, આટલી માણસો રાખું છું, અને અગર 5 જ કસ્ટમર આવે છે તો ભાઈ મને બ્રેક ઇવન નથી પરવડતું. કારણ કે બીજી વાત કે અંદર નીતિનભાઈ ક્લિયર લખ્યું બી છે કે તમારે 2 શિફ્ટ કરવી પડશે, યા જે તમારો ઓવરટાઈમ કરે એને ડબલ સેલરી આપવી પડશે, એટલે આ બધા બી ઇફ્સ એન્ડ બટ્સ છે, આપણે પછી નેક્સ્ટ પોઈન્ટ પર ડિસ્કસ કરશું.